वडोदरा नवनाथ महादेव कावड़ यात्रा समिति द्वारा आज एक बैठक का आयोजन किया गया। वडोदरा शहर में पिछले कई सालों से कार्यरत वैसी नवनाथ महादेव कावड़ यात्रा समिति द्वारा कोरोना के दो साल के बाद इस वर्ष कावड़ यात्रा की आयोजन के भाग रूप एक बैठक का आयोजन किया गया, जहां नवमी कावड़ यात्रा अंतर्गत आज बैठक का आयोजन करते हुए कोरोना के दो साल के बाद इस वर्ष सावन महीने में कावड़ यात्रा का आयोजन किया जाने वाला है, जिसमें सावन महीने के चौथे सोमवार 22 अगस्त के दिन वडोदरा शहर जिला के नवनाथ महादेव मंदिर से कावड़ यात्रा का प्रारंभ करते हुए बाद जागनाथ स्थित महादेव मंदिर पर ये कावड़ यात्रा का समापन किया जाएगा, जिसमें शुद्ध और पवित्र जल से महादेव पर अभिषेक कर सावन महीने की धन्यता प्राप्त की जाएगी, जिसके आयोजन के भाग रूप आज नवनाथ महादेव कावड़ यात्रा समिति के अग्रणियों के बीच आज एक विशेष बैठक का आयोजन किया गया था। વડોદરા શહેરના લોકોને અને ગુજરાતના લોકોને કે વડોદરા શહેરના રક્ષક દેવ નવનાથ મહાદેવ એનું એક ઋણ ઉતારવું વર્ષમાં એક વાર, આના માટેની કાવડ યાત્રા શરૂ થઈને નવી પેઢીને ખબર પડે કે વડોદરાના નવનાથ મહાદેવ વડોદરાના રક્ષક દેવ છે। આને લઈને કાવડ યાત્રા શરૂ થઈ। આ કાવડ યાત્રામાં આ વખતે બે વર્ષ કોરોના પછી અને કોરોનામાં કાળ જોઈએ તો બાકી બધી જગ્યાએ જેટલી કંઈ જાનહાની થઈ છે એનાથી વધારે રક્ષણ નવનાથ મહાદેવે વડોદરાના નાગરિક શહેર જિલ્લાના લોકોનું કરેલું જ છે। એટલે કાવડ યાત્રામાં લોકોને આપણે જોડી નવનાથ મહાદેવને પવિત્ર જળથી જલાભિષેક કરાવીએ એના માટે દર વર્ષે આપણે નક્કી કર્યા મુજબ શ્રાવણના છેલ્લા સોમવારે 22 તારીખ આવે છે, 22 ઓગસ્ટ, એ દિવસે નવનાથ મહાદેવની સિદ્ધનાથથી શરૂ કરી જાગનાથ પર પૂર્ણાહુતિ કરીશું અને સવારે 7 વાગે શરૂ કરીને સાંજે 7 વાગે પૂર્ણાહુતિ અને મહાઆરતી ત્યાં થશે અને ત્યારબાદ ત્યાં ભંડારો થશે જે મહાદેવનો પ્રસાદીના ભાગરૂપે એ પ્રકારની આ વખતે કાવડયાત્રા યોજી રહ્યા છે। આજે એના અનુસંધાનમાં જ મિટિંગ થઈ છે। આ વખતની કાવડયાત્રાનું સ્વરૂપ કેવું હશે, કારણ કે ભૂતકાળમાં આપણે 1.25 લાખ રુદ્રાક્ષ સાથે પણ શિવલિંગ સાથે કાવડયાત્રા કાઢી છે, એના પહેલાં પાલખી સાથે કાઢી છે। આ વખતે અત્યારે આજે પહેલી મિટિંગ છે, એ મિટિંગમાં નક્કી કરીશું કે કેવી રીતના થશે। એના આધારે અમારી આ ટીમ અહીંયા બેઠી છે, નરેશભાઈ સાલવી છે, જય જોશી છે, સત્યમ મહારાજ છે, યોગેન્દ્રજી છે, દિલીપભાઈ પટેલ છે, કુંજલ શાહ છે, નિમિષાબેન પણ છે, અમારા મહારાજ પણ છે કાશી વિશ્વેશ્વરના, આપણે ઘનશ્યામભાઈ સોની પણ છે, બધા સાથે મળીને આખી કાવડ યાત્રાની હમણાં વિચારણા કરી રહ્યા છે। આજે પહેલી બેઠક છે, એના પછી મોટી સ્વરૂપમાં બેઠક થશે। રજિસ્ટ્રેશન લગભગ પરમ દિવસથી અમે શરૂ કરીશું કાવડ યાત્રાને લઈને, જેને પણ અમને ફોર્મ ભરવાનું પણ, એ ફોર્મ માટે પણ આ જ જગ્યાથી એટલે હાથીપોળ રાજનગરથી ફોર્મ મળશે અને પોતાના વિસ્તારમાં પણ મળશે, તો એને ધ્યાનમાં રાખીને આખી યોજના શરૂઆત કરી છે, કાવડ યાત્રાનું સ્વરૂપ પણ એમાં નક્કી કરીશું।